હા, ચેલેન્જિંગ તો હતું, કારણ કે પ્રથમ ડોઝ લેવાનો હતો, પણ બિલકુલ ડર નહોતો. મને આપણા દેશના વૈજ્ઞાનિકો અને હેલ્થ રિસર્ચ કરનાર વ્યક્તિઓ પર પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વેક્સિન આપણા માટે જરૂરી છે, અને એ રીતે જ એમણે બનાવી છે. મને તો હાલ કંઈ તકલીફ નથી થતી, પણ એ બધી એના સાઈડ ઇફેક્ટ બધા કહે છે કે માથું દુખે, તાવ આવી જાય, કરતર થાય, જ્યાં માયરી દુખાવો થાય, પણ અત્યાર સુધી મને કંઈ વાંધો નથી આપ્યો. જે રીતે આપણે ત્રિકોણી રસી લઈએ અને એમાં થોડો તાવ કેવો આવે એવું 10 માંથી 1 જણને એવી થવાની શક્યતા છે, એટલે હું નથી માનતો કે મને થાય, અને એ બહુ માઇલ્ડ સિમ્પટમ છે, એના માટે સિમ્પલ ક્રોસિંગ કે પેરાસિટામોલ લો તો ચાલી જાય. ઓબ્ઝર્વેશન તો અત્યારે કરી રહ્યો છું. પ્રમાણિકતાથી કહું તો હું તો પહેલી જ મિનિટે જ્યારે મને ફોન આવ્યો ત્યારે હું તૈયાર હતો. મારા પરિવારની અંદર મારા દીકરા છે, બંને ડૉક્ટર છે, એ લોકો પણ સમજે છે, એ લોકો પણ તૈયાર હતા, પણ પરિવારની અંદર ક્યાંક ક્યાંક લોકોને એવી શંકા હતી કે હજી આપણે થોડી રાહ જોઈએ. તો વેક્સિન એ ચેલેન્જ હતી બધાના જ માટે હતી, પણ અમે લઈ લીધી છે, અને અમે એ માટે સંદેશો આપીએ છીએ કે દરેક વ્યક્તિએ આ વેક્સિન લેવી જોઈએ. મને વેક્સિન લેવાનો કોઈ ડર નહીં હતો, વેક્સિન એના માટે લીધી કે છે લોકોમાં જાગૃતતા પડે કે આનાથી આપણે પ્રોટેક્શન મળવાનું છે, ને આને આપણે કોવિડથી લડવા માટે એક સારી વસ્તુ છે. જે રીતે આપણે માસ્ક પહેરીએ, હાથ ધોઈએ છીએ, ડિસ્ટન્સ રાખીએ છીએ, એ રીતે જ આપણે કોવિડ વેક્સિન છે એનાથી આપણે પ્રોટેક્શન મળશે, એના માટે મેં વેક્સિન લીધી તાકી લોકોમાં આ જાગૃતતા વધે. હું આમ જનતાને ખાલી એક જ વસ્તુ કહેવા માંગીશ કે આનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી, અને હોલ્ડિંગ અ રિસ્પોન્સિબલ પોઝ જ્યારે હું લઈ શકું તો તમે કેમ, બરાબર? એટલે નિસંકોચ જ્યારે જેનો વારો આવે આ વેક્સિન લઈ શકે. અમે લઈએ છે તો અમને કઈ ડર નથી, તો તમારે પણ કોઈ ડર રાખવાની જરૂર નથી, અને બધાએ આ રસી લેવા માટે સ્વેચ્છાપૂર્વક આવવું જોઈએ. આ પ્રોટેક્ટ દિવસ છે જે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કર્યું છે ચાલુ, એને આપણે ટેકો આપવો જોઈએ. અને દુનિયામાં આપણો પહેલો એવો દેશ છે કે જે સ્વદેશી રસી આપે છે, અને સૌથી મોટી ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે, એમાં આપણે કરવું જોઈએ. કોઈ વખત શરીરની અંદર સામાન્ય એલર્જી હોય તો મામૂલી રિએક્શન આવે એ બહુ જ સ્વાભાવિક છે, કારણ કે આ વેક્સિનનું કામ જ એ છે કે શરીરની અંદર એન્ટીબોડીની ફોજ તૈયાર કરવાનું. હવે જો સામાન્ય નાનું મોટું કદાચ ધારો કે તાવ કડતર કે એવું રહે તો એની સામાન્ય દવા લઈ અને 24-36 કલાકમાં એ વસ્તુ દૂર થઈ જાય છે. લોકોમાં અફવા છે કેમ કે આ નવી વસ્તુ છે, એવું લાગે જો આપણે દવા, આ કોવિડ બી નવું છે, કોવિડ બી આપણે પહેલાં એવું હતો કે ચલો નવું છે, કંઈક શું હતે શું નહીં હતે, એ રીતે વેક્સિન બી છે. વેક્સિન આવે દર વખતે નવી વસ્તુ આવે તો લોકોને થોડો ડરે, લેકિન એમાં ડરવાની જરૂર નથી, આ પ્રોટેક્શન માટે છે, લેવું જોઈએ લોકોને. ના ના, ગભરાવા જેવું તો કાંઈ છે જ નહીં. આપણે જેમ હરેક વસ્તુ ફર્સ્ટ ટાઈમ લઈએ અને જે એની તકલીફ કે સાઈડ ઇફેક્ટ જે હોય એ આ પણ ન્યૂ છે, નવી છે, એટલે સાઈડ ઇફેક્ટ માટે કીધું છે, પણ એવું બીવાની કોઈ જરૂર નથી. તમે સાઈડ ઇફેક્ટથી ડરો નહીં. કે આજે જે વસ્તુની 10 મહિનાથી રાહ જુઓ છો, હવે આ બીજા 1 મહિનો 2 મહિનો 3 મહિના રાહ જોશો તો શું ફરક પડવાનો છે? હવે જે સમય છે એ આ વેક્સિન લઈ અને એના માટે તૈયાર થવાનું, અને એનાથી પણ વધારે લોકોને તૈયાર કરવાનું કે જેને કારણે આ વેક્સિનનો મેક્સિમમ ઉપયોગ થાય. અને તમને કહું કે ભૂતકાળની અંદર જ્યારે જ્યારે પણ વેક્સિનને લગતી જ્યારે વાત આવી ત્યારે માસ વેક્સિનેશન છે એ કોઈપણ રોગને કાબૂમાં લેવા માટેનો સૌથી સરળ અને સહેલો ઉપાય છે. આ વેક્સિન આપણા ભારતના જ વૈજ્ઞાનિકો ડૉક્ટર્સ દ્વારા બનાવેલ છે અને ખૂબ મહેનત કરી છે. સર્વ લોકોએ વિશ્વાસ મૂકીને વેક્સિન લેવા આગળ આવવું જોઈએ. આજે મેં પ્રથમ ડોઝ લીધો છે અને મને કોઈ ચિંતા નથી, આડઅસરનો કોઈ ભય નથી. વેક્સિનના પરિણામો સારા જ આવશે, એના હ્યુમન ટ્રાયલ્સ પણ થયેલા છે, અને આપણે આશા રાખીએ કે આપણો ભારત દેશ જલ્દીથી કોરોના મુક્ત થઈ જાય.